બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નર નારાયણ ભગવાનની જય. મંગળ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધરમ સુત શ્રી હરિ સમરુ સદાય અનુપ પરમ કૃપાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમતમને પ્રાણ મો નમો વારંવાર શીશ પ્રથમતમને પ્રાણ મો નમો વારંવાર શીશ. બધા બેન માતા દીકરીઓને જય સ્વામિનારાયણ. સરસ મજાનો પુરુષોત્તમ મહિનો, સ્નાન કરવાનો, દાન કરવાનો અને ધ્યાન કરવાનો મહિનો છે. થોડું કરીએ છતાં પણ અધિક મળે, વિશેષ મળે એવું આ નક્ષત્ર, પુષ્પ નક્ષત્ર આવ્યું છે. આળસુ હશે એ નહીં કરી શકે, પણ જેને કોઈ એમ કે પૈસા મૂકો ડબલ ત્રબલ વ્યાજ મળશે તો માણસો ચાલીને મૂકવા જાય. પછી ભલે અલોપ થઈ જાય પણ મૂકવા જાય, કાં તો કે ડબલ મળશે. આ તો ડબલથી ઘણું મળે, હજાર ઘણું મળે છે. એટલા માટે દાન પુણ્ય, સ્નાન, જપ તપ, વ્રત વગેરે આ મહિનામાં વિશેષ કરવાનું છે. પાછો શ્રાવણ મહિનો છે, ગયો મહિનો તો ભાદરવો હતો, તો આવો પવિત્ર મહિનો આખું ગામ સ્નાન કરવા જાય. તો એ ભરવાડણ બાઈ હતી, બહુ ગરીબ છે, દીકરો એક છે, પણ દીકરાને એવા સારા સંસ્કાર આપે. સવારે ઉઠે ત્યારથી દીકરાનું, દીકરીનું સંભાળ રાખે. બે સંતાન છે, દીકરા એમને છનું માનું ન લે, ન સ્નાન ન કરાય, જળાશયમાં આહવાન લેવાનું, ભોગ જો પવિત્ર નદીઓનું પછી સ્નાન કરવાનું. આ એની જ બાબત નથી, આપણે તમામની બાબત છે. પછી સ્નાન કરી લે તો દીકરાને પૂજા કરાવે. ભરવાડણ બાઈ બાળકોને એવા સંસ્કાર આપે, સુપાત્ર. પણ ગરીબાઈ બહુ, તમને વારંવાર કહું છું, ગરીબાઈ છે એમાં જ માણસની બહુ જ ઘડતર થાય, ખબર તો પડે કેમ જીવાય. શ્રીમંતને ત્યાં જ મોટું થયું હોય ને એને કાંઈ ગબરગણની કાંઈ ખબર જ ન હોય, સાવ ઘોને ઘોડે બેઠું હોય. મોરલો હોય ને એ ટહુંકી ઉઠે, મોરલા જેવા થાવ. ભરવાડણબાઈ બહુ સંસ્કાર આપે છે. અને આ મહિનો આવ્યો પુરુષોત્તમ મહિનો, સ્નાન કરવા જાય ગરીબાઈ ઘણી, અને ગરીબાઈ છે તો દાન ન થાય, દેહથી તો થાય ને, દેહથી જે કરીએ તે થાય. તો જપ કરવા, આ બાઈની બાજુમાં મહાત્માજી રહેતા હતા, બહુ વૃદ્ધ અવસ્થા 80 વર્ષ. આ મહાત્માજીની મઢુલીની આજુબાજુ સંજવારી કાઢે, સાફ કરે, સેવા, સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. સેવા વગર એના અંતરમાં ઉજાસ આવતો નથી, એવું ને એવું ઘેમર બેઠું હોય. મેં તેજસ્વીતા ના આવે, સદગુણો ના આવે, તુલસી પત્ર લઈ આવે, ફૂલ પુષ્પ લઈ આવે, ફૂલના હાર પૂર્વે. પુષ્પના હાર છે, સોનાના હારથી પણ પુષ્પના હારથી પ્રભુ બહુ રાજી થાય છે. સરસ મજાના પુષ્પ લઈ આવે, પુષ્પના હાર પહેરાવે, મહાત્માજી બહુ રાજી થાય. તમે સેવા કરો ને મા બાપની, ગુરુની, વૃદ્ધની, ગરીબની, ગાયની, એ બહુ રાજી થાય. અમારા રાજબાઈ ગયા હતા સ્નાન કરવા આપની ફૂલવાડી, તમે કાલે ગોળ દઈ ગયા હશો દાનમાં, તે બધા આટલા આટલા કટકા કરીને વાછરડાને ગાયોને આપતા હતા, તે આપણો વિડીયો પાડી આવ્યા છે, જોજો.
એવા વાછડા તરત જ લેતા આવતો હતો. કેટલું પુણ્ય થાય, એની આત્મા કેટલો રાજી થાય. એની અંદર તો 33 કરોડ દેવ છે ગાયમાં. મહાત્માજીએ કહ્યું કે હવે થોડા દિવસમાં હું ધામમાં જવાનો છું. તમે મારી બહુ સેવા કરી, બળવાન ભોળાબાઈ હતા, તમે મારી બહુ સેવા કરી, હું તમને આશીર્વાદ આપું છું કે ગમે ત્યારે પણ ભગવાન તમને એક વખત સાક્ષાત દર્શન આપશે. જે માતંગ ઋષિએ શબરીબાઈને કહ્યું તું રામ નામ જપ્યા કરજો, એક વખત રામ તમારી ઝૂંપડીએ ચાલીને આવશે, ભગવાનના દર્શન થશે. આ બાઈ ખુશ થઈ ગયા. ભલે મારી પાસે આજની આ જગતની સંપત્તિ નથી, પણ મારી પાસે શાશ્વત સંપત્તિ છે. નાશવંત સંપત્તિ આ લોકની નથી. આ લોકની સંપત્તિ તો નાશવંત છે, મૃત્યુ થયું એટલે નાશ, કશું જ નહીં. પણ શાશ્વત સંપત્તિ છે ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, દયા, ઉપરોપકાર, શાંતિ, આનંદ. આ શાશ્વત શાંતિ છે. આ આત્માને એ જોઈએ છીએ. દેહને આત્માનું બધું ખોરાક જુદો જ. દેહનો ખોરાક દાળ ભાત રોટલી વગેરે, અને આત્મા એટલે જીવ. જીવનો ખોરાક તો કથા, કીર્તન, ભજન, જપ, તપ, વ્રત. આ આત્માનો ખોરાક છે. આત્માને ખોરાક આપો તો જ તમારો આત્મા બળિયો થાય. ને દેહને તો જો પોષ્યા જ રાખો તો દેહ તો તંદુરસ્ત થાય. ને ઘણું જાડું થઈ જાય તો ઓપરેશન કરાવવું પડે, કેટલા દુઃખી થાય. પણ આત્માનો ખોરાક આ ભગવાનની ભક્તિ છે. એ જો એ હંમેશા કરતું રહે તો આત્મા બળિયો થાય. કથા સમજજો. આત્મા બળિયો થાય તો કેમ ખબર પડે કે મારો જીવ બળિયો છે? ખરાબ સ્વપ્ન ના આવે, સમજી લે હું મારો આત્મા બળિયો છે. ખરાબ વિચાર ના આવે, કોઈને આમ થઈ જાય ને કોઈનો આવી રીતે થઈ જાય ને કોઈનો અભાવ ના આવે, કોઈની નિંદા કરવાની જીભ ન ઉપડે, ખોટું બોલવાનું, કલંક નાખવાનું આ કદીએ ન થાય, સમજી લેવું મારો આત્મા ઊંચો છે, બળવાન છે. હવે બોલો, તમને આત્મા બળવાન કરવો છે કે દેહ બળવાન કરવો છે? તો આ બધું કરતા રહેવું, જે ના પાડી છે એ છોડી દેવું. આ જ સમજવાનું સત્સંગમાં હોય છે. બળવાણનભાઈ આ સેવા કરી, મહાત્મા જો તો ધામમાં ચાલ્યા ગયા ભક્તિ કરતા કરતા. આ બાઈને એમ થયું મને એને વરદાન આપ્યું છે તો મારે કંઈ વરદાન આપ્યું છે તો મળશે જ એવું નહીં, મારા જીવમાં પણ બળ હોવું જોઈએ ને. એટલે આ ભોળા બળવાણનભાઈ દરરોજ જપ કરે. કેટલા જપ કરે? 21,000 જપ કરે. સાંભળી ન લેજો, તમે જપ કરજો. 8 માળા દીધી છે મેં, ખ્યાલ છે? ખ્યાલ છે. એ પ્રમાણે ફેરવજો તો 5 મહિનામાં 1,25,000 જપ થશે. એમને 1,25,000 જપ નહીં થઈ શકે. તો આ બાઈ જપ કરે 21,000 રોજ. 21,000 આપણે શ્વાસ લઈએ છીએ ને, 21,000 શ્વાસ લેવાય છે. એ બરાબર ભગવાને કહેલું એ પ્રમાણેના શ્વાસ છે. એનાથી વધારે લેવાઈ જાય ને તો સમજી લેવું કે આનું શરીર બરાબર નથી. અને ઓછા લેવાઈ જાય, ઓ ધીમી ધીમી ગતિએ એનું મશીન ચાલતું હોય તો સમજી લેવું આનું મશીન નબળું છે. 21,000 પૂરેપૂરા શ્વાસ લઈ શકે એ માણસ ભગવાનના કહેવા પ્રમાણે એનું કંટ્રોલમાં શરીર છે. તો આ બેન 21,000 દરરોજ જપ કરે. 21,000 એટલે 210 માળા ફેરવી થયો ને, સમજાય? એર્થમેટિક આવડે, મેથમેટિક આવડે, જવાબ આવડે, ગણિત આવડે ને. કેવા જપ કરે? શ્રી કૃષ્ણમ શરણમ મમ એ મંત્ર સદા તું જપતો જા. શ્રી કૃષ્ણમ શરણમ, બોલો બોલો, આવાજ આવવા દો. મંત્ર સદા તું જપતો જા.
આવ્યો છે તું આ સંસારે, સફળ જન્મ તું કરતો જા. આવ્યો છે તું આ સંસારે, સફળ જન્મ તું કરતો જા. કૃષ્ણ શરણમ મમ એ મંત્ર સદા તું જપતો જા. શ્રી કૃષ્ણ શરણમ મમ એ મંત્ર સદા તું જપતો જા. આવ્યો છે તું આ સંસારે, સફળ જન્મ તું કરતો જા. આવ્યો છે તું આ સંસારે, સફળ જન્મ તું કરતો જા. આવા અખંડ જપ કરે બરાબર. અધિક માસ આવ્યો પુરુષોત્તમ મહિનો, સ્નાન કરવા જાય, પૂરો થવા આવ્યો મહિનો. દરરોજ સ્નાન કરવા જાય, જપ કરે, સેવા કરે, ઘાસ કાપીને પાછું ગાયોને નીરણ આપે, પક્ષીઓને ગજા પ્રમાણે દાણા આપે. આ ભરવાડની જ વાત છે કે આપણી બધાની છે? આ બધું કરતું રહેવાનું છે. કોઈ કરે ને જોયા રાખી શું વરે. તમારી પાસે ભોજનની થાળી આવી જાય ને તમે જોયા કરો તો પેટ ભરાય ત્યાં પછી. એટલે કરતું રહેવું. એમ કરતા જપ કરતા કરતા મહિનો પૂરો થયો. બધા ઉધ્યાપન કરે કે આખો મહિનો કર્યો છે તો બ્રાહ્મણોને જમાડવા, સાધુ સંતોને જમાડવા વગેરે. એટલે ગરીબાઈને લીધે વાત કરી બ્રાહ્મણ પાસે કે બ્રહ્મદેવ ભૂદેવ અમારા ઘર જમવા આવશો? કે આ જમવા તો આવીએ પણ શું જમવાનું દેશો? લચપચતા ઘીથી લાડવા હોય એવા દેશો? કે એ તો મારી પાસે નથી. તો મારી પાસે ઘેંસ, ઘેંસ અને છાશ છે. ઘેંસ એટલે જવનો લોટ, મેં મીઠું નાખી જરાક ઉકાળી નાખી, એને ઘેંસ કહેવાય. બહુ ગરીબાઈ, ઘરમાં ઘઉં કે એવું ઘી તેલ, ઘી તો બિચારાએ આંખે નહીં દીઠું હોય. આ ઝુંપલપટ્ટી વાર પાસે પૂછજો તો એની પાસે ઘી છે. કોરો લોટ હોય એને મોણ નાખવાય ન હોય, પાસે કશું ન હોય. એને જોઈને આપણે વૈરાગ્ય આવી જાય કે ભગવાન નહીં ભજાય તો આવા દેહ આવશે. આ દેહમાં તમને કાયમ રહેવા દેશે? તઈ કાયમ રહેવા નહીં દે. એક દિન જાવું, હરિના ધામમાં જવું જ પડશે. જવું નહીં હોય તો એનો કાળ આવીને ચોટલી પકડીને લઈ જ જશે. ત્રણ વખત કાળ આપણા માથે ફરી જાય છે. જેની અવધિ પૂરી થઈ હોય એને લઈ જાય. ત્રણ વખત આંટા જ મારે છે. અમે તમારે ઘરે જમવા નહીં આવીએ. કેટલા બ્રાહ્મણોને પૂછ્યું બધા કે અમે જમવા નહીં આવીએ. બાઈ બિચારી ઉદાસ થઈ ગઈ. અને ભગવાનનું સ્મરણ કરતાં કરતાં વિચાર કરે કે આ જો નહીં આવે, ભગવાન પાસે દીવો કર્યો અને હવે કીર્તન ગાય છે, ભગવાનને પોકારે છે. હો શ્રીજી મારા હે આમા, તારી ભક્તિ ભરી દે. કોઈ નથી
છે, આંખમાંથી આંસુ સરે, નાભીમાંથી કીર્તનનો અવાજ આવે છે. ઉપલબ્ધ નથી, ઉપરછાડું નથી બોલતા. ગદગદિત થઈ ભગવાને પોકારી, મહારાજ વ્રત તો કર્યું, આજે 8 વર્ષની હતી ત્યારથી હું જ્યારે જ્યારે અધિક માસ આવે પુરુષોત્તમ મહિનો ત્યારે હું બધું કરતી જ આવું છું. આજે વર્ષો થઈ ગયા. અમુક બ્રાહ્મણોને કહીએ છીએ તો બ્રાહ્મણો જમવાની હા વાર્તા નથી. એટલે પ્રભુ મારા હૈયામાં એવી ભક્તિ ભરી દેજે, તારા વિના આજ દુનિયામાં મારું કોઈ નથી. જેનું કોઈ ન હોય ભગવાનનું શરણું લે છે, એ ભગવાન એનું તરત જ ગરીબને નિવાજ છે, એને સાર લેવા માટે ભગવાન પહોંચી આવે છે. આ બાઈ રડતે અવાજે ભગવાને પોકાર્યા અને ભગવાન બ્રાહ્મણનું 14 કે 15 વર્ષનું બાળ સ્વરૂપ લઈને ભગવાન આવી ગયા. કોઈને ખબર ન પડે પીરું પીતાંબર માથે ધોરી ઉપરણી, જ્યાં બાઈ બોલતા હતા અને ઘરથી બહાર નીકળ્યા ને ત્યાં તો ભગવાન સામે આવ્યા બાળક રૂપે, કિશોર અવસ્થાએ. ભૂદેવ, એને ખબર નથી ભગવાન છે. ભૂદેવ, કોઈ હા નથી વારતું, મારે ઉદ્યાપન કરવું છે અને કોઈ બ્રાહ્મણ જમવા નથી આવતા, ઘેસ અને છાસ આ જવનો લોટ એ દોડીને હું કરીને દેવાની, મારી તેવડ એટલી જ છે, બીજું દઈ શકું એવું છે નહીં, જમવા આવશો? એટલે ભગવાનના રૂપમાં આ બ્રહ્મદેવ બોલ્યા, હા હું જમવા આવીશ. કે તો ચાલો મહારાજ. પછી બેઠા, ભૂદેવ કહેવાય એટલે ખબર છે ને, બાઈ માણસે ચાંદલો કરે, પછી ચોખા ચોડ્યા, પછી પુષ્પથી વધાવ્યા. ભૂદેવ તરીકે ચાંદલો અને તિલક બધું કરે છે પણ એને ખબર નથી ભગવાન આવ્યા છે. ભૂદેવ સારી રીતે જમ્યા, થોડોક પ્રસાદ રાખ્યો અને ઉઠ્યા. ભગવાન ભક્ત વત્સલ જરૂર છે પણ એની ભક્તિ પરિપૂર્ણ ને નિષ્કામ ભાવવાળી, સકામ ભાવવાળી નહીં. નિષ્કામ ભક્તિ ને સકામ ભક્તિ કોને કહેવાય? ભક્તિ તો કરે છે, સેવાય કરી ઋષિમુનિઓની, પણ નિષ્કામ ભાવ, નિષ્કામ ભાવ, કંઈ લેવાની તમન્ના કે ઈચ્છા નહીં. તમે સેવા કરવા જાઓ, જગનમાં કરો કે અહીં ગમે તે હોય, સેવા કરવા જાઓ તો લેવાની તૃષ્ણા હોય એને સકામ ભક્તિ કહેવાય. કોઈ લેવાની તૃષ્ણા નહીં, જરાક સેવા કરી અમને આ ન દીધું, અમે ક્યારે ના કરતા. તમે લેવા આવ્યા છો, તમારા પતિના ઘરમાં કામ કરો છો તો તમે લેવાની ઈચ્છા રાખો છો, શું કરો છો? કા તો કે મારા પતિનું ઘર છે, મારું ઘર છે, તો આ મંદિર છે, કોનું ઘર છે, કોનું છે? હા, એ અમારા જીવનું ઘર તો આ છે અને ત્યાં આવીએ અને લેવાની ઈચ્છા રાખીએ, એ નિષ્કામ ભક્ત નથી, સકામ ભક્ત છે. એક બાજુ સેવા કરી લે ને બીજી બાજુ એને લેવાની એકદમ ઈચ્છા છે, વિશેષ વિશેષ જોઈએ છે. આવો ભક્ત ક્યાં જાય? આ બધી શીખવા જેવી બાબત છે. કોઈ જાતની ઈચ્છા નહીં, પ્રસન્નતા, એક ભગવાન પ્રસન્ન થાય એટલી જ ઈચ્છા હોય એને કહેવાય નિષ્કામ ભક્ત. અને ખરેખરા ભક્ત હોય એ નિષ્કામ ભક્ત હોય છે. બાકી સકામ ભક્ત તો હજારો ને લાખો છે. સકામ ભક્ત તો ગોતિયા જડે, જેમ સાચો સુપાત્ર બ્રાહ્મણ આ દુનિયામાં કોઈક જ મળે, સાચો સંત આ દુનિયામાં કોઈક જ મળે, બીજા ન મળે. એમ સાચા ભક્ત નિષ્કામ ભાવવાળા કોઈક જ મળશે. એટલે હવે અહીંયા પૂછી જુઓ, અમે સકામ છીએ કે નિષ્કામ ભક્ત છીએ? શું જવાબ આવે છે અંદરથી? કાંઈ નહીં, ચૂપા ચૂપ બેઠા. એટલે નિષ્કામ ભાવે કરવું. બહુ સેવા કરી સબરીબાઈએ, ઘણા કરી, લેવાની કોઈ ઈચ્છા નહીં, કોઈ નહીં. શું વાણિયા છે? એક હાથે દે અને બીજે હાથે લઈ લે, એ તો વાણિયાનો વેપાર છે, ભક્તનો નથી. ભગવાન જમીને ઉઠ્યા,
મુખવાસ દેવાય એટલી તેવડો નથી. ગરીબાઈ બહુ ગરીબાઈ. ભગવાન ચાલતા થયા એટલે કહ્યું ભરવાડણબાઈને કે ભોળીબેન ચાલો મારી સાથે. એટલે એના સાથે હવે ભરવાડણ અને ભગવાન બે ચાલ્યા જાય છે. તો રસ્તામાં આંબળાનું ઝાડ આવ્યું. આંબળા નથી આવતા પીળા પીળા એના પોપટિયા જેવા, એ આંબળાનું ઝાડ આવ્યું. એટલે કે અહીંયા બેન ઊભો અને પોતે ફટફટ ફટકાતા આંબળાના ઝાડમાં ચડી ગયા. અને જો હું આંબળા જેટલા ધંધડાટ કરું ને ઝાડને એટલે જેટલા પડે ને નીચે તમે વીણી લેજો. એ કે હા હા વીણી લઈશ. કે કોણ કે વીણી લઈશ? ભરવાડણબાઈ કે હું વીણી લઈશ. અને જેવા ધંધડાટ કરીને નીચે આવ્યા ને ભરવાડણબાઈ પોતે જરાક માથે સાલ ઉઠી હતી એમાં બધા ભરી લીધા. બેના ઘરે લઈ જાજો, હવે હું જાઉં છું. ભગવાન થોડુંક આગળ ચાલ્યા અને આગળ જતા અદ્રશ્ય થઈ ગયા. અદ્રશ્ય થઈ ગયા ને બાઈ આવ્યા ઘરે કે આંબળા હતા. અને જ્યાં ફાટ બાંધી આવ્યા હતા એટલી નાની ગાંઠડી, જ્યાં બાંધેલી હતી ગાંઠડી એટલી છોડીને તો માંથી હીરા માણેક મોતી ને સોનાના પાસા નીકળ્યા. ઓહો, આ તો સોનાના પાસા. ચોક્કસ જે આવ્યા હતા મારે ઘરે એ ભૂદેવ નથી પણ ભગવાન હતા. આકાશ સામે નજર કરી, હે પ્રભુ દીનાનાથ, મારી ગરીબને તમે ગરીબની વાત છો. રાજાધિરાજ તો છો જ પણ હકીકતમાં તમે ગરીબની વાત છો. ગરીબની ખૂબ સંભાળ રાખો છો. મારે ઘરે આવ્યા, જમ્યા, મને પ્રસાદ મળ્યો પણ હું તમને ઓળખી ન શકી. મારા અપરાધને ક્ષમા કરો. હે પ્રભુ, જેવું તમારું રૂપ છે એવું હવે મને દર્શન કરાવો. મને પેલા કૌંડિન્ય મહાત્માજી હતા ઋષિ, મને કહી ગયા છે તમે બહુ સેવા કરી છે મારા મઢુલીમાં, તો જાઓ આશીર્વાદ આપું છું. સમયસર તમને ભગવાનના સાક્ષાત દર્શન થશે. આજે મારા એ ગુરુની કૃપાથી તમારું વચન સફળ થયું છે. ત્યાં તો ભગવાન આકાશમાંથી સરકી આવ્યા. પીળું પીતાંબર માથે મુગટ, વૈજયંતી માળા, હસમુખો ચહેરો ને બાંસુરી બજાવે છે. ઓહ, ધન્ય હો પ્રભુ, તમે પધાર્યા, જયકારી. વાહ મહારાજ, મારી ભક્તિ આજે સફળ થઈ. આવો પુરુષોત્તમ મહિનો ત્યારે ભગવાન બોલ્યા છે ભરવાડણબાઈ પ્રત્યે, આ સ્વરૂપનું તમે દરરોજ ધ્યાન કરજો. સરખી રીતે નિરીક્ષણ કરી લ્યો, પછી દરરોજ તમને સ્મરણ કરવા માટે આંખ બંધ કરી અમારું સ્મરણ કરજો. અંત સમો આવશે ત્યારે સોનાનું વિમાન લઈને હું તમને તેડી જઈશ. હવે આમાં આમાં શ્રીમંતાઈની જરૂર પડી, પૈસાની જરૂર પડી, ભાવનાની જરૂર પડી. ભાવના, પ્રેમ, શ્રદ્ધા, વિવેક, વિનય, નમ્રતા આની જરૂર છે. એટલે હૃદયમાંથી વિવેક રાખવો. આગળ કવિ ગાય છે, આપણે ગાઈએ. કહેતા શરમ આવે એવા કીધા મે, મને કહેતા શરમ આવે. ઓ પાપ મારા વારી દે, મને પાવન કરી દે. તલસે છે
તારા રે દર્શન ને દાસની છે વિનંતી પ્રભુ કાને ધરી લે જે દાસની આ વિનંતી તારા કાને ધરી લે જે શ્રીજી મારા હે ભરી દેજે સીધી મારા હૈયામાં હરી ભક્તિ ભરી દેજે ઓ નારાયણ દાસ કહે છે ભવના ફેરા તાળી દેજે મને કહેતા શરમ આવે પાપ મારા બાળી દે મને પાવન કરી દે જે પાપ એવા કર્યા છે કે મને કહેતા શરમ આવે છે. વિધવા બાઈનો એક દીકરો બે મોટો થયો, પાલન પોષણ કર્યું, પણ દીકરાને લાડ બહુ લડાવ્યા એટલે સંસ્કાર ઓછા આવ્યા. છોકરાઓને લાડ લડાવવા જરૂરી છે, પણ કેટલા હદે એના સંસ્કાર ભૂંસાઈ જાય ને કંઈ એનામાં ગુણ ના આવે એટલી હદે ન લડાવાય. ભૂલ કરે ને કંઈ ગાળ બોલે એટલે થપાટ મરાય, સાવધાન કરાય. એ થપાટ મારશો કે જરાક એને કંઈ કહેશો તેનાથી એને લોહી ઓછું નહીં થઈ જાય. માં સાવધાન રખાવે તો છોકરામાં સરસ મજાના સંસ્કાર આવે છે, ધાર્મિક સંસ્કાર. બે દીકરાનો બાપ થયો તો એ કમાવા ન જાય. મા બિચારા વિધવા વારે વારે કહે, દીકરા હું પારકા ઘરના કામ કરી કરીને તને મોટો કર્યો, પરણાવ્યો, ભણાવ્યો, ગણાવ્યો, વારસદાર કર્યો ખેતરનો, હજી એ તું કમાવા જતો નથી તો આ બધાનું પાલન પોષણ કેમ થશે? વહુ ઘરે આવ્યા છે, એની માં એને ભરમણ આપે, પણ દીકરો એવો નફટ નીકળ્યો કે એક દિવસ મા ઉપર ખીજાણો ને એવો માને ધક્ક મારી તે થાંભલામાં ભૂટકાણું માથું ને માના માથામાંથી લોહીની ધાર થઈ અડધો કલાક થયો ને માનું મૃત્યુ થઈ ગયું. આખા ગામના માણસ કે મારતું હત્યારા, તારું મોઢું જોવામાં પાપ છે, તને આ મારા ગામમાં રાખવામાં નહીં આવે, દુકાનમાંથી કાંઈ વસ્તુ મેળવવામાં નહીં આવે, નીકળી જા ઘરથી બહારે ગામથી બહાર. માને મારનારો મારા ગામમાં ખપે નહીં આવો અપશુકનીઓ, જા. કોઈ એને આધાર નથી દેતા, બધા તિરસ્કાર કરે. શા માટે તિરસ્કાર કરે છે? હા, આ મારતું હત્યારો છે. આટલું બધું પાપ જેના ખોળે રમ્યો, ખૂંદ્યો, ધાવ્યો અને એને તે માર્યા. તારા જેવો તો દુનિયામાં કોઈ પાપી નહીં હોય, જા. અને હવે વનમાં નીકળી ગયો, હજી સૂઝ નથી આવતી. વનમાં જેમ તેમ ચોરી કરે ને જાન જાય ને લૂંટી લે ને જનાવરોને શિકાર કરે ને મારે ને માંસ ભક્ષણ કરે, ખૂબ પાપ કરે છે. એટલે કે પાપ મારા બાળી દે, મારા પાપ મેં એવા કીધા કે મને કહેતા શરમ આવે. આ એક જ કલ્યાણની કથા નથી, એનું નામ હતું કલ્યાણ.
ઘણા પાપ એટલા થઈ જાય ને પણ કહેતા શરમ આવે, પણ મરી જાય તો કે મને કહેતા શરમ આવે, હું શું કરું? જીવતા ન બોલે પછી મરેલા બોલે, પછી પિતૃ થઈને આવે ને ઘરના ને બધાને હેરાન કરે. પાપ એટલે શું? પાપ પાપ કરીએ છીએ, પાપ એટલે શું? ભગવાનની આજ્ઞાથી બહાર જેટલું વર્તાય છે એ પાપ. ભગવાને આજ્ઞા કરી શિક્ષાપત્રીમાં, બધા શાસ્ત્રોમાં, એ પ્રમાણે ન વર્તાય એ પાપ છે. જંગલમાં રખડે એવામાં આપણા બે સાધુ કૃપાનંદ અને વીરભદ્રાનંદ કોઈ ગામેત્રી ગયા હતા, અને હમણાંના જેવા હાઈવે રોડ નહીં, જંગલમાંથી આવવાનું પગસેડા હોય કંઈ નહીં હોય, વડતાલ તરફ આવે છે. વડતાલમાં પહેલાં હેડંબર નામનું વન હતું, હવે ત્યાંથી આ પસાર થતાં થતાં આવે, ચાલીને આવવાનું, બેયની અવસ્થા વૃદ્ધાવસ્થા, લાકડીને ટેકે ચાલે છે. વડતાલ હજી ઘણું એ દૂર છે, ઝાડ નીચે બેઠા ત્યાં તો આ કલ્યાણ પહોંચી આવ્યું, પાપીઓ મારતું હત્યારો. સંતોને કે પગે લાગ્યો, માના સંસ્કાર જરાક જરાક રહ્યા હશે ને તે પગે લાગ્યો સંતોને. સ્વામી કેટલે સુધી જવું છે? બોલે જવું તો વડતાલ છે, પણ રાત પડી ગઈ અને ચલાય એમ નથી. ચલાય એમ નથી. રસ્તામાં તો એરડા પાડાને સિંહને જિરાફને હિંસક પ્રાણી હશે, અમને મારી નાખશે. તો સ્વામી એમ કરો ને, એક તો બહુ મોટા નથી, ગેઢા નથી, તમે વૃદ્ધ છો, નીચે બેઠો, મારા ખંભા પર બેસી જાઓ અને મારું માથું બરાબર ઝાલી રાખજો. ખંભા ઉપર બેસાડ્યા, બે પગ આમ લટકાવ્યા અને માથું ઝાલ્યું, અને સંતોને લઈને આ ચાલતો આવે એને બરાબર જેવો તંદુરસ્ત છે. ચાલતો ચાલતો વડતાલ આવ્યો, ધીમેથી બેઠો અને સાધુને ઉતાર્યા. સાધુ ઉતર્યા, સીજી મહારાજ એક દ્રષ્ટિએ જોઈ રહે છે, કોણ છો ભાઈ? હું કલ્યાણ છું. ઓહો, સાધુને ખંભે બેસાડીને તું લઈ આવ્યો? કે હા મહારાજ, ત્રણ ચાર ગાંવ સુધી હું લઈ આવ્યો છું. કે પણ મહારાજ, હું એવો પાપી છું, મારું પાપના તમારી પાસે પોકાર નહીં કરી શકું, સગી માને જનેતાને મેં મારી નાખી છે. કલ્યાણ, તારી માને મારી નાખી છે, મારતું હત્યાનો દોષ લાગ્યો, પણ તે મારા સંતોને તારા ખંભે બેસાડ્યા, માથું જલાવ્યું, અહીં સુધી પહોંચાડ્યા, તારું મારતું હત્યાનું પાપ આજે બળીને ભસ્મ થઈ ગયું. સંતોને જમાડે, સંતોના પવિત્ર પગલાં લે, સંતોને કોઈક આશીર્વાદ લે, કોઈક ગમે તે વસ્ત્ર અર્પણ કરે, તો અમે બધા રાજી છીએ. આવા સંતોને તમે ખંભે બેસાડી આવ્યા, તમને કોઈ જાતનો દોષ નડશે ને પાપ નહીં નડે. હું એક દ્રષ્ટિથી જોઉં છું, તારા પાપ બધા બળી ગયા, સદબુદ્ધિ તને મળશે. તો લે કંઠી બાંધું, ભગવાને કંઠી બાંધી, કાળ માયા પાપ કર્મ યમ દૂધ ભયાદહમ શ્રી કૃષ્ણદેવ વમ શરણમ પ્રપણોસ્મિ સપાતુમમ કહીને કંઠી બાંધી, નિયમ ધર્મનું બધી વાત શીખવાડી. હવે તો એવો થઈ ગયો, પાર્ષદ થઈને ફરે, ભગત થઈને ગાયની સેવા કરવા જાય. આ પાપીને પુનિત કરનારા હોય તો કોણ છે? સંતો છે. ભરાડીમાંથી ભગત ભગવાન બનાવે છે, દુરાચારીમાંથી સદાચારી એ ભગવાન અને એના સંતો બનાવે છે. હવે તને કલ્યાણ ક્યાં જવું છે? ઘરે જવું છે? ના મહારાજ, તમારે શરણે રહેવું છે. સદબુદ્ધિ આવી ગઈ, હવે બે ત્રણ કલાક સુધી ખંભે બેઠો, સંતો દરરોજ ભગવાનની ભક્તિ કરતા હોય, એનો સ્પર્શ થાય તોય કલ્યાણ, એને જમાડે તોય કલ્યાણ, વસ્ત્ર ઓઢાડે તોય કલ્યાણ, અને આ તો ખંભા ઉપર બેઠો તો કલ્યાણ થાય જ ને. ત્યાં જ રહ્યો આખી જિંદગી,
વડતાલમાં રહી અને સેવા કરી પોતાનો જન્મ સફળ કર્યો. જો જન્મને સફળ કરાવનારા હોય, કહેવાનો હેતુ એ કે જો જન્મને સફળ કરાવનારા હોય તો એ સંત છે. સંત તો વિશ્વનું ઢાંકણું છે. સંતથી જ આ ભૂમિ ભર્યો ભર્યો સત્સંગ લાગે છે. સંત જો આ દુનિયામાં ન હોત તો ક્યારનાય આ પૃથ્વી પાતાળમાં ઉતરી ગઈ હોત. જેમ આપણી કહેવત છે, શેરડી વહે એડોએ પાણી પી લે, એના જેવું છે. એટલે કહેવાનો હેતુ કે સંતનું સાનિધ્ય રાખવું. આવા પુરુષોત્તમ મહિનો આવે ત્યારે બધા સંતોને કહ્યું, સંતો હવે તમે કીર્તન ગાઓ કે આ કલ્યાણ અહીંયા આવ્યો છે, સંતોને લાવ્યો છે, સંતો રાજી થયા છે, તો આપણો હીરો કોણ? હીરો તો ભગવાન છે. એટલે તમે કીર્તન ગાઓ અને આપણા બાયુ કીર્તન ગાશે. તમે ભાવથી શ્રદ્ધાથી તાળીયા બજાવી અને ગાજો. હરિવર હીરલો રે, હીરલો લાદ્યો રે મંદિરમાં. 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 આવ્યો છે હીરો અજબાયા લોકિક, આવ્યો છે હીરો અજબાયા લોકિક. હે મોગો મોલો છબીલો માદો હીરલો લાદ્યો રે, હીરલો લાદ્યો રે મંદિરમાં. હરિવર હીરલો રે, હીરલો લાદ્યો રે મંદિરમાં. તાતી તાર સુતા બેઠા સ્વપ્નામાં, ખાતા પિતાર સુતા બેઠા સ્વપ્નામાં. અડગનો મેલું શણવારો હીરલો લાદ્યો રે, હીરલો લાદ્યો રે મંદિરમાં. હરિવર હીરલો રે, હીરલો લાદ્યો રે મંદિરમાં. કોડે કોડે રે જાજા જતન કરીને, કોડે કોડે રે જાજા જતન કરીને. મારા જીવ સંગાથે મેં તો બાંધ્યો હીરલો લાદ્યો રે, હીરલો લાદ્યો રે મંદિરમાં. હરિવર હીરલો રે, હીરલો લાદ્યો રે મંદિરમાં. બ્રહ્માનંદ કહે શું મુક્તિ વખાણો, બ્રહ્માનંદ કહે શું મુક્તિ વખાણો. જેમ ગુંગે ગોળ ખાધો હીરલો લાદ્યો રે, હીરલો લાદ્યો રે મંદિરમાં. હરિવર હીરલો રે, હીરલો લાદ્યો રે મંદિરમાં. ગુંગે ગોળ ખાધું, ગુંગો ગોળ ખાય તો એનું વખાણ કેમ કરી શકે? ખાટો છે, મીઠો છે, તુરો છે. એમ સંતો કહે છે ભગવાનનો રસ એવો છે કે એનું વર્ણન કરી શકાય એવું નથી. સાગર જેટલા ગુણ છે ભગવાનના એને કોઈ ગાઈ ન શકે એવા ભગવાન. આજે તમે વડતાલમાં આવ્યા અને આ કલ્યાણદાસને લઈ આવ્યા, બહુ સરસ થયું. આજના આ પુરુષોત્તમ મહિનાનો આજનો દિવસ આપણે ભગવાનની કથા ભાવથી શ્રદ્ધાથી વર્ણન કર્યું, એનું પુષ્પ આપે ભગવાનના ચરણમાં અર્પણ કરીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પુરુષોત્તમ નારાયણ ભગવાનની જય.